નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતનો ઇતિહાસનો ટોપિક આપણે જોઈ રહ્યા હતા, એમાં પણ મહત્વનો રાજા એવો સિદ્ધરાજ જયસિંહ વિશે માહિતી ઓલરેડી આપણી ચાલુ હતી, જેનો ભાગ એક નંબર આપણે જોઈ ચૂક્યા છીએ. જો મિત્રો હજી સુધી તમે એ ભાગ એક ના જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને તે ભાગ જોઈ શકો છો. આજે આપણે સિદ્ધરાજ જયસિંહ વિશે આગળ માહિતી ભાગ બેમાં ચર્ચા કરીશું. હવે આપણે આગળના લેક્ચરમાં સિદ્ધરાજ જયસિંહના ભાગ એકમાં તો કે સિદ્ધરાજ જયસિંહની વિજયગાથા એટલે કે સિદ્ધિઓ વિશે ચર્ચા કરતા હતા, જેની આપણે ફાસ્ટ રિવિઝન કરી લઈએ. તો ભાગ એકમાં આપણે પહેલા સિદ્ધિમાં જોઈએ, ચર્ચા કરીએ તો કે ભાઈ સિદ્ધરાજનું જૂનાગઢ ઉપર આક્રમણ, તો કે જૂનાગઢના રાજા રાખેંગાર અને એને હરાવેલા અને સિંહ સંવંત એના માનમાં છે શરૂઆત કરેલી, આ એની પહેલી સિદ્ધિ હતી. આ સિવાય એક વ્યક્તિ હતો બર્બરક, અને ઇતિહાસમાં તે બાબરા ભૂત તરીકે પણ ઓળખાતો હતો, અને આ બાબરા ભૂતને હરાવીને સિદ્ધરાજે બર્બરક જિષ્ણુ નામનું ઉપનામ ધારણ કરેલું હતું. આ તેમની બીજી સિદ્ધિ જો હતી. અને આ સિવાય ત્રીજી તો કે માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ છે એ ધારણ કરેલું હતું. તો આવી ત્રણ સિદ્ધિઓ આપણે જોઈ ચૂક્યા હતા. આજે આગળ ચર્ચા કરીએ, ચોથી વાત કરીએ તો કે શાકભરીના ચૌહાણો પર વિજય. તો કે નડુલના ચૌહાણો એ ગુજરાતના સોલંકીનું સામંતપદ ઓલરેડી સ્વીકારેલું હતું, અને આ શાકભરી એટલે કે સાંભરના જે છે એટલે કે અજમેરના સાંભર સરોવરના રાજા એવા અજયદેવ અને અજયદેવનો પુત્ર એવો અણોરાજની સિદ્ધરાજની સત્તા હેઠળ પણ હતો. સિદ્ધરાજની જયસિંહની એક પુત્રી હતી જેનું નામ હતું કાંચનદેવી, એટલે કે એને સંતાન પુત્રમાં તો કોઈ હતું નહીં પણ પુત્રી તરીકે સંતાનમાં હતી, એનું નામ હતું કાંચનદેવી. અને આ સિદ્ધરાજે પોતાની પુત્રી કાંચનદેવીના લગ્ન સાંભરના રાજા અણોરાજ સાથે કર્યા હતા. અને આ માહિતી આપને પૃથ્વીરાજ વિજય નામના ગ્રંથ અને સોમેશ્વરના દોહદના લેખમાંથી મળી આવે છે. એટલે આ માહિતી મિત્રો કોઈ ઓથેન્ટિક ના કહી શકાય, પણ આ આપને ગ્રંથમાંથી માહિતી મળી આવે છે કે એને એક પુત્રી પણ હતી અને એનું નામ કાંચનદેવી હતી, અને એના લગ્ન અજયદેવના પુત્ર અણોરાજ સાથે થયા હતા. અણોરાજ અને કાંચનદેવીનો એક પુત્ર હતો જેનું નામ હતું સોમેશ્વર. એ પુત્રનું નામ શું હતું તો કે સોમેશ્વર. અને આ સોમેશ્વર સિદ્ધરાજને પાટણમાં પોતાની પાસે રાખેલો હતો, એટલે એવું કહી શકાય કે એની પુત્રીનો પુત્ર એને છે એ સિદ્ધરાજ પોતે જ ઉછેર કરતો હતો અને મોટો કરેલો. અને આજ સોમેશ્વરે છે એ સિદ્ધરાજ જ્યારે માળવા ઉપર આક્રમણ કરેલું ત્યારે માળવાના વિજયમાં પણ સોમેશ્વરે સિદ્ધરાજને મદદ કરેલી હતી. આગળ અન્ય વિજય વિશે વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહે કલ્યાણના એટલે કે દક્ષિણના ચાલુક્ય રાજા એવા પરમદીનને પણ યુદ્ધમાં હરાવી અને એનો ગર્વ તોડ્યો હતો. એટલે જ સિદ્ધરાજને પરમદીનનું મર્દન કરનાર કહેવાય છે. ખાસ તો કે કયા રાજાને ચાલુક્ય વંશના રાજા છે, કયો પરમદીનને, અને એનું કયું ઉપનામ ધારણ કરેલું છે પરમદીનનું મર્દન કરનાર છે એવો ઓળખાય છે. આગળ બુંદેલખંડના રાજા મદન વર્માનું શાસન હતું, એટલે કે બુંદેલખંડમાં ચંદેલ રાજા એવા કોનું શાસન હતું તો કે મદન વર્માનું શાસન હતું, અને તે ખૂબ જ મોટો દાની ધર્મશીલ તથા તેઓ સમૃદ્ધિ અને ભવ્યતા ચારેય બાજુ ફેલાયેલી હતી. આથી જ સિદ્ધરાજ છે તેનાથી આકર્ષાય છે અને તેની ઉપર છે એ આક્રમણ કરે છે. હવે આ મદન વર્મા છે એ આની સાથે સિદ્ધરાજ સાથે છે યુદ્ધ કરવા માટે માનતો નથી, આથી તેની મૈત્રી ભાવનો સંદેશ મોકલે છે, અને સિદ્ધરાજ એના બદલામાં મૈત્રી કરવાના બદલામાં એની પાસે 96 કરોડ સુવર્ણ મુદ્રા માગે છે. અને આ મદન વર્મા છે એ 96 કરોડ છે એ સુવર્ણ મુદ્રા છે એ સિદ્ધરાજ જયસિંહને એ સમયમાં આપે છે. અને આ મદન વર્મા છે એ પોતાના ભોગવિલાસને દેખાડીને સિદ્ધરાજને પણ ચકિત કરી દે છે કે આટલી બધી સમૃદ્ધિ જોઈને સિદ્ધરાજ પણ ચકિત થઈ જાય છે. ભિન્નમાલના પરમાર રાજા એવા સોમેશ્વરને પણ તેનું રાજ્ય પાછું અપાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહે. આ સિવાય ત્રિપુરાના રાજા યશકર્ણને પણ સિદ્ધરાજનું આધિપત્ય સ્વીકાર્યું હતું, અને અંચલેશ્વરના એટલે કે ઉત્તર ગુજરાતના ચંદ્રાવતીના પરમાર રાજાએ પણ સિદ્ધરાજે પણ હરાવ્યો હતો પરમાર રાજાને, અને બુરહાનપુર પણ સિદ્ધરાજની હુકુમત હેઠળ આવ્યું હતું. આમ સિદ્ધરાજ જયસિંહે સોલંકી રાજ્યને હાલમાં જે ગુજરાતનો વિસ્તાર છે એની કરતાં પણ વિસ્તૃત બનાવેલો હતો, અને સિદ્ધરાજે આ પરાક્રમો એટલા બધા વધારે હતા કે અણહિલપુર જેવા નાનમથા પાટકણા ગામ અણહિલપુર પાટણના નાનમના ગામને એક સમૃદ્ધ એક સામ્રાજ્યમાં પલટાવી દીધું એટલે કે ફેરવી દીધું હતું. હવે વાત કરીએ સિદ્ધરાજ જયસિંહના લોકહિતકારી કામો, એટલે કે સિદ્ધરાજે લોકો માટેના કેટલાક કામો કરેલા છે. તો ચર્ચા કરીએ પહેલું જ તો કે સિદ્ધરાજ જયસિંહે સૌ પ્રથમ તો સોમનાથનો યાત્રા વેરો છે એ પોતાની માતાના કહેવાથી રદ કરેલો. આપણે આગળ ભાગ એકમાં ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા હતા કે વાર્ષિક 72 લાખથી વધારે આવક હતી એ માતાના ખાલી કહેવાથી આ છે એ રદ કરી દેવામાં આવેલો હતો. બીજી વાત કરીએ તો કે સહસ્ત્રલિંગ સરોવર,
તો અણહિલપુર પાટણમાં સિદ્ધરાજના પૂર્વજ એવા દુર્લભરાજે એક દુર્લભ સરોવર બંધાવેલું હતું, જે મૂળ તો સોલંકી વંશના મૂળ રાજ પ્રથમ આવે છે, પછી ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજ, એટલે કે આ દુર્લભરાજ એક છે એના વંશજોમાં થઈ ગયા છે ચામુંડ સિદ્ધરાજના. અને આ દુર્લભરાજે પોતાના નામ ઉપરથી ને દુર્લભ સરોવર બંધાવેલું હતું. અને આ દુર્લભ સરોવરનું પાણી છે એ સુકાઈ જતા સિદ્ધરાજે છે એ શહેરમાં પાણીનો પ્રશ્ન છે એ કઈ રીતના નિરાકરણ લાવી શકાય એ માટે વિચાર કરવા લાગ્યો. અને આ સરોવરને છે એ ખૂબ જ એવું કહી શકાય વિશાળ પાયે એનો જીર્ણોદ્ધાર કરેલો, અને એમાં ક્યારે પણ પાણી ના સુકાય એ માટે સરસ્વતી નદીનું પાણી છે એ એમાં ભેળવી દેવામાં આવેલું, એટલે જેથી કરીને આ સરોવર છે એ એની ટાઈમ છે એ શું થાય તો કે ભાઈ ક્યારે ખાલું થઈ શકે નહીં. એટલે ખાસ મિત્રો અહીંથી સવાલ નીકળી શકે કે દુર્લભ સરોવરમાં નીચેનામાંથી કઈ નદીનું પાણી ભેળવવામાં આવેલું હતું. તો આમાં ઓપ્શન તમને બનાસ, દાંતીવાડા આવી કોઈ પણ છે, અલગ અલગ છે એ સરસ્વતી છે, આવી અલગ અલગ છે એ બિયાસ, સતલજ, આવી અલગ અલગ તમને નદીઓની માહિતી આપી શકે અને એમાં સાચો ઓપ્શન આપને કરવાનો દે. મિત્રો આમાં તમારો કન્ફ્યુઝન થવાનો પોઈન્ટ એક જ હશે, સરસ્વતી નદી અને સાબરમતી નદી. તો ખાસ યાદ રાખજો અહીંયા કઈ નદી જોવા મળે છે, સરસ્વતી નદી જોવા મળે. આ મહાસરોવરને કાંઠે ફરતે 1008 શિવાલયો બંધાવ્યા અને ત્યારથી જ આ સરોવરનું નામ સહસ્ત્રલિંગ સરોવર પડ્યું, એટલે કે આ જે દુર્લભ સરોવર હતું એનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને એની ફરતે 1008 સહસ્ત્રલિંગ એટલે કે શિવના મંદિરો બંધાવ્યા, આથી આનું નામ પડી ગયું સહસ્ત્રલિંગ સરોવર. મિત્રો ગઈ આગળની તલાટી એક્ઝામમાં દક્ષિણ ઝોનના પેપરમાં આ સવાલ પૂછાઈ ગયેલો હતો કે સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવની કાંઠે કેટલા શિવાલયો બંધાવેલા હતા. તો એમાં ઓપ્શન પણ સારા એવા સેટ કરેલા હતા, 18, 108, 1008, 1028, જે તમને કન્ફ્યુઝન કરી શકે. તો આનો સાચો જવાબ આવશે 1008 શિવલિંગો બંધાવેલા હતા. આ સિવાય આ સહસ્ત્રલિંગની કાંઠે જ 108 દેવી અને વિષ્ણુ વિષ્ણુના 10 અવતારનું મંદિર પણ બંધાવ્યું હતું. એટલે જો મિત્રો કન્ફ્યુઝન થઈ શકે, જો શિવાલય પૂછાય તો 1008 આવશે અને વિષ્ણુના અથવા દેવીઓના મંદિરો પૂછાય તો 108 આવશે, એટલે કન્ફ્યુઝન ના થાય સહસ્ત્રલિંગ તળાવની કાંઠે. આ સરોવરની સરખામણી માનસ સરોવર સાથે પણ કરવામાં આવે છે, એટલે ખાસ મોસ્ટ એમપી સવાલ અહીંથી બની શકે કે ભાઈ નીચેનામાંથી કયું સરોવર માનસ સરોવર તરીકે એની સાથે સરખામણી કરવામાં આવે છે. તો સહસ્ત્રલિંગ સરોવરને માનસ સરોવર સાથે સરખામણી કરવામાં આવે છે. આ સરોવર સાથે એક દંતકથા જોડાયેલી છે, તો જોઈએ આ દંતકથામાં શું છે. તો કે જસમા ઓડણની આ દંતકથા સરોવર સાથે જોડાયેલી છે. આ દંતકથા પ્રમાણે જ્યારે આ સરોવરનું બાંધકામ ચાલતું હતું ત્યારે જસમા ઓડણ નામની એક સુંદર સ્ત્રી પ્રત્યે સિદ્ધરાજ આકર્ષાયો હતો, પરંતુ આ જસમા ઓડાણે સિદ્ધરાજને છે એ ચોખ્ખી ના પાડી દીધી અને પોતાની આબરૂ બચાવવા માટે પોતે છે એ આત્મહત્યા કરી લે છે. અને જસમા છે એ આત્મહત્યા કરે છે ત્યારે સિદ્ધરાજને એક શ્રાપ આપે છે કે આ તારા સરોવરનું પાણી ટકશે નહીં. એટલે આ રીતના શ્રાપને લીધે પણ અમુક સમય પછી આ સરોવરમાં છે સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી ના રહેતું હોય એવી પણ માન્યતા જોવા મળે છે. અને આ એક દંતકથા પણ જોવા મળે છે, જસમા ઓડાણની દંતકથા સંકળાયેલી છે. આ સરોવરને મહાસર તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખશું મહાસર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળરાજે પાટણના સિદ્ધપુર ખાતે એટલે કે જ્યારે રાજા તરીકે સોલંકી વંશનો સ્થાપક એવો મૂળરાજ હતો શાસનમાં, ત્યારે સરસ્વતી નદીના કિનારે એક રુદ્ર મહાલયની રચના કરાવેલી હતી અને રુદ્ર મહાલયનું કામ પોતાના હાથમાં લીધેલું. પણ આ રુદ્ર મહાલયનું કામ બહુ મોટું હતું, આથી પોતે પોતાના જીવનકાળ દરમિયાન કામ પૂર્ણ કરાવી શક્યો નહીં. આથી આ રુદ્ર મહાલયનું કામ પૂર્ણ કરાવનાર કોણ હતો, તો કે સિદ્ધરાજ જયસિંહ હતો. વચ્ચેના અમુક રાજાઓ આવેલા પોતે છે એણે આ રુદ્ર મહાલયને કંઈ વતાવેલો નહીં, પણ જ્યારે શરૂઆત રુદ્ર મહાલયની કોણે કરાવેલી જો એવો સવાલ પૂછાય તો મૂળરાજ સોલંકી આવશે. પણ વ્યવસ્થિત અને જીર્ણોદ્ધાર કોણે કરાવેલો, તો સિદ્ધરાજ જયસિંહ આવશે. અને આ જ રુદ્ર મહાલયને તોડેલો કોણે, તો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલ્લુક ખાન અને નસરત ખાને આ રુદ્ર મહાલયને તોડેલો હતો. એટલે આવા ત્રણ સવાલ આ રુદ્ર મહાલયમાંથી નીકળે છે. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ, તો કે સૌ પ્રથમ રુદ્ર મહાલય કોણે સૌ પ્રથમ બંધાવેલો હતો, તો કે મૂળરાજ સોલંકીએ સૌ પ્રથમ બંધાવેલો હતો. પણ એનું આ કામ મોટું હતું એટલે એ પોતે કામ પૂર્ણ કરી શક્યો નહીં. આથી વ્યવસ્થિત અને જીર્ણોદ્ધાર કોણે કરાવેલો, તો કે સિદ્ધરાજ જયસિંહે કરાવેલો હતો. અને આ જ રુદ્ર મહાલયને તોડેલો કોણે હતો, તો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ એવા ઉલ્લુક ખા અને નસરત ખાને છે આ રુદ્ર મહાલય તોડેલો હતો. આગળ ચર્ચા કરીએ, તો કે સિદ્ધરાજ જયસિંહે સરસ્વતી નદીના કિનારે જૈન તીર્થકર મહાવીર સ્વામીનું છે એક ચૈત્ય પણ બંધાવ્યું હતું.
તો મિત્રો આ જૈનના તીર્થંકર છે અને જૈન ધર્મમાં 24 તીર્થંકર બની ગયા છે. તો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં છે એ કોમેન્ટ લખવાની છે કે આ મહાવીર સ્વામી છે એ જૈનના કેટલામાં તીર્થંકર હતા, એની ચર્ચા આપણે તમારે કોમેન્ટમાં લખવાની છે અને આની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું. જોઈએ આગળ, સિદ્ધરાજ જયસિંહે ધોળકા, વિરમગામ, કપણવણજ અને સિંહોર વગેરે સ્થળોમાં જળાશયો એટલે કે તળાવો પણ બંધાવ્યા હતા. અલગ અલગ સ્થળે પોતાના પોતે છે એ તળાવો પણ બંધાવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહે શેત્રુંજા પાસે સિંહપુર નામનું એક નગર વસાવ્યું અને આ સિંહપુર એટલે હાલનું સિંહોર નામે ઓળખાય છે. એટલે કદાચ તમને એવો સવાલ મિત્રો પૂછાઈ શકે કે સિંહોર એટલે સિંહોરની સ્થાપના કોણે કરાવી હોય એવું માનવામાં આવે છે, તો સિદ્ધરાજ જયસિંહે. અને સિંહોરનું જૂનું નામ શું, તો સિંહપુર છે એનું જૂનું નામ આવશે. આગળ ચર્ચા કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહે વીરપુર, ઝીંઝુવાડા, વઢવાણ અને ડભોઈ વગેરે સ્થળોએ કિલ્લો પણ બંધાવ્યા હતા. એટલે કે વીરપુર, ઝીંઝુવાડા, વઢવાણ અને ડભોઈ અલગ અલગ સ્થળે છે એ પોતાના કિલ્લાઓ પણ બંધાવ્યા હતા. પ્રબંધ ચિંતામણિ નામના ગ્રંથ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે 4 મહાન કાર્યો કર્યા હતા. એટલે કે જે પ્રબંધ ચિંતામણિ નામનો ગ્રંથ છે આ ગ્રંથ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે ટોટલ 4 મહાન કાર્યો પણ કર્યા હતા, જેમાં જોવા જઈએ તો પ્રથમ મહાલય એટલે કે પ્રથમ મહાલય તરીકે કયું ઓળખાય છે, તો કે રુદ્ર મહાલય પણ બંધાવ્યું હતું. આ સિવાય મહાયાત્રા, તો મહાયાત્રામાં સોમનાથની પદયાત્રા પણ પોતે કરેલી હતી. આ સિવાય ત્રીજું મહાસર, તો કે સહસ્ત્રલિંગ સરોવર બંધાવેલું હતું. અને ચોથું મહાસ્થાન, તો દાનશાળા પણ પોતે બંધાયેલી હતી. તો આમાં મિત્રો સવાલ પૂછાઈ શકે કે સિદ્ધરાજ જયસિંહના પ્રબંધ ચિંતામણિ ગ્રંથ પ્રમાણે ચાર મહાલયો તરીકે ઓળખાતું કયું નથી, તો ચારમાં રુદ્ર મહાલય આવશે, સોમનાથની પદયાત્રા આવશે, અને મહાસર સહસ્ત્રલિંગ સરોવર આવશે, અને મહાસ્થાન દાન શાળા આવશે, અને ચોથો કોઈ પણ અલગ છે એ ઓપ્શન આમાંથી 3 લઈને ચોથો કોઈ પણ અલગ સેટ એ સેટ સવાલ કરી શકાય. આગળ ચર્ચા કરીએ, સિદ્ધરાજ જયસિંહે ઉત્સવોના સમયે પશુ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખાસ મિત્રો યાદ રાખવા જેવા સવાલ છે અહીંથી, તો કે સિદ્ધરાજ જયસિંહે ઉત્સવો પર પ્રતિબંધ મૂકેલો હતો, પરંતુ આની પછીનો રાજા એટલે કે કુમારપાળે રાજ્યમાં સાવ પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂકેલો હતો. અને સિદ્ધરાજે ખાલી ઉત્સવોના સમયે પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂકેલો હતો. આથી કન્ફ્યુઝન ના થાય મિત્રો, ક્લિયર કરજો ફરીથી. જો ખાલી એવું પૂછાય કે ભાઈ ઉત્સવોના સમયે ખાલી પશુ હિંસા ઉપર પ્રતિબંધ કોણે મૂક્યો હતો, તો સિદ્ધરાજ જયસિંહે મૂક્યો હતો. પરંતુ સંપૂર્ણ રાજ્યમાં પશુ હિંસા ઉપર પ્રતિબંધ કોણે મૂકેલો હતો, તો કુમારપાળે છે એનો સંપૂર્ણ રાજ્ય ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અને આથી જ તેને કુમારપાળને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે, કારણ કે આવું સેમ કરનાર છે એ અશોક, સમ્રાટ અશોક પણ હતો કે જેણે પણ પોતાના રાજ્યમાં પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. આગળ ચર્ચા કરીએ તો કે ધોળકાનું મલાવ તળાવ. તો ધોળકાના મલાવ તળાવ વિશે વાત કરીએ, તો કે રાજમાતા મિનળદેવીએ ધોળકાનું મલાવ તળાવ બંધાવ્યું હતું. જો મિત્રો અહીંથી સવાલ એક બની શકે છે કે ભાઈ આ તળાવ કોના સમયમાં બંધાણું, તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાણું. પણ આ તળાવ બંધાવ્યું કોણે એવો સવાલ પૂછાય, તો રાજમાતા મિનળદેવીએ છે આ તળાવ બંધાવ્યું હતું. આ મલાવ તળાવ સાથે એક સંબંધિત એક દંતકથા પ્રચલિત છે, તો જેના વિશે ચર્ચા કરીએ કે આ દંતકથા શું હતી. તો કે આ તળાવની મિનળદેવીએ છે એ ધોળકાના તળાવને ગોળાકાર બનાવવું હતું જેથી કરીને સુંદર દેખાય, અને આ સુંદર દેખાય એટલા માટે એણે ગોળાકાર ડિઝાઇન પસંદ કરેલી. પરંતુ વચ્ચે રસ્તામાં એક ડોસીમાની એક ઝૂંપડી આવતી હતી. આથી રાજમાતા મિનળદેવીએ છે આ ઝૂંપડી ન દૂર કરવામાં આવે તો તળાવની સુંદરતામાં ઘણી બધી અસર પડતી હતી અને સુંદરતા જતી દેખાતી હોય એવું લાગતું હતું. આથી મિનળદેવીએ છે આ ડોસીમાને સમજાવવામાં પ્રયત્ન કરેલો કે તમે આ છે ઝૂંપડી એટલે કે આ જમીન છે અમને આપી દો અને એના બદલામાં તમે માગો એટલી તમને રકમ આપવામાં આવશે. પરંતુ આ ડોસીમાં તૈયાર ન થયા, આ જમીન આપવા માટે તૈયાર ના થયા. અને જો મિનળદેવી ધારત રાજમાતા હોવાથી ધારત તો એ આ ફરજિયાત આ ડોસીમાની ઝૂંપડી છે એ ખાલી કરાવી શકત, પરંતુ પોતે આવું ના કરતા એણે પોતે એવો નક્કી કરેલું કે આ ડોસીમાં જેમ આપણા માટે રાજમહેલ છે એમ જ આ ડોસી માટેને પોતેના ઝૂંપડી પોતાનો મહેલ છે. આથી છે એ આ તળાવની સુંદરતા જતી કરી. અને ત્યારથી જ એક વાક્ય કહેવાય છે કે ન્યાય જોવે તો મલાવ તળાવ જુઓ. મિત્રો તમને સવાલ આવો પૂછાય કે ન્યાય જોવે તો મલાવ તળાવ જુઓ, એ નીચેનામાંથી કયા તળાવ સાથે સંકળાયેલું છે, અથવા તો ધોળકા સવાલ આવશે આ ધોળકાનું મલાવ તળાવ. પણ જો એવો સવાલ પૂછાય કે આ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ અને એ તળાવ કોણે બંધાવેલું હતું, તો મિનળદેવીએ બંધાવેલું હતું. એટલે આ ન્યાય માટે તમને કદાચ એવો પણ સવાલ નીકળી શકે કે ન્યાય માટે નીચેનામાંથી કયું તળાવ જાણીતું છે, તો મલાવ તળાવ ન્યાય માટે જાણીતું છે. તો આ મિનળદેવીએ છે એક મલાવ તળાવ બંધાવેલું છે. આ સિવાય બીજું જોઈએ
તો કે વિરમ ગામમાં મુનસર તળાવ પણ મિનળદેવીએ બંધાવેલું છે. તો મિનળદેવીએ ટોટલ બે તળાવ બંધાવેલા છે, તો કે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ તરીકે પણ બંધાવેલું. એટલે આમ મિનળદેવીએ બે તળાવ બંધાવેલા છે જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાવ્યું. અને વિરમ ગામનો એક પ્રશ્ન અહીંથી યાદ રાખવા જેવો છે, તો કે વિરમ ગામને કોટન ઝોન તરીકે પણ ઓળખાય છે. મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે ભાગ ત્રણમાં જોઈશું સિદ્ધરાજ જયસિંહ વિશે. તો જો વિડીયો તમને ગમેલો હોય તો લાઇક કરો, શેર કરો, અને ચેનલ હજી સુધી તમે જો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોને પ્રેસ કરો, જેથી કરીને જેવો પણ અમે વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન સ્વરૂપે સરળતાથી માહિતી મળી રહે. તો આ વિડીયોમાં આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.